માંદગી પછી ગાંધીનગરની સત્તાવાર કચેરીએ પુરુષોત્તમ સોલંકી પરત ફર્યા છે. તેમની ગેરહાજરી માંદગીને કારણે હતી, પણ રાજ્યમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિને કારણે તેમના વિશેની અટકળોએ જોર પકડ્યું હતું. રાજ્યના તળાવો અને સરોવરમાંથી માછલા પકડવાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારને મામલે સોલંકી સામે તીર તકાયું છે અને ફરિયાદી આ મામલો હાઈકોર્ટ સુધી લઈ ગયા છે. હાઈકોર્ટે સોલંકી સામે કેસ નોંધવા માટે કેબિનેટને નોટિસ મોકલી હતી, પણ કેબિનેટે પૂરતા પુરાવા ન હોવાનો હવાલો લઈને હાઈકોર્ટને જવાબ આપ્યો કે મંત્રી સામે કેસ નોંધવાનું કોઈ કારણ નથી. આજે સોલંકીએ આ મામલે નિવેદન કરતા કહ્યું કે મને સરકાર અને કોર્ટ પર વિશ્વાસ છે. હમણાં તો હાઈકોર્ટને ડિસિઝન પર અને જ્યુડિશિયલ તપાસ બધી ચાલુ છે, એટલે હમણાં મારે કંઈ કહેવું નથી. ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે, એટલે જે નિર્ણય આવે એ મારે શિરોમાન્ય છે અને મને વિશ્વાસ છે કે મારે કંઈક મેં કંઈ કર્યું નથી. અને સરકારે જે હમણાં હાઈકોર્ટને લિખિત આપ્યું છે એટલે સરકાર પર બી મને ભરોસો છે અને કોર્ટ પર બી મને ભરોસો છે. સોલંકીએ દાવો કર્યો છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષના કામમાં પણ પોતે જોતરાઈ ગયા છે અને રાજકોટ જિલ્લાનો પ્રવાસ પણ કરી રહ્યા છે. કામ માત્ર ભાજપનું કરશે અને આગેવાનોને મળીને તેની શરૂઆત કરી છે. હવે ગાંધીનગરની કચેરીએ પણ પોતે લોકોને મળી રહ્યા હોવાની કેફિયત સોલંકીએ વ્યક્ત કરી છે. જો આજે કેબિનેટમાં હાજરી આપી છે, અહીંયા હમણાં ઓફિસમાં બેઠો છું એટલે બધાને સાંભળું છું. કોકવાર મારી તબિયત ખરાબ થઈ જાય એટલે કોકવાર ન જઈ શક્યો કેબિનેટમાં, પણ હંમેશા કેબિનેટમાં બી મારી હાજરી હોય છે, ઓફિસમાં બી હાજરી હોય છે, મારા ધારાસભ્યનો વિસ્તાર એમાંય હાજરી હોય છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં મારી હંમેશાની હાજરી હોય છે. એટલે કોઈ એવું કહેતું હોય તો ખોટી વાત છે અને હું હંમેશા મારા ઓફિસમાં બી અહીંયા સંભાળતો હોઉં. માંદગી બાદ સ્વસ્થ થઈને સોલંકીએ કામગીરી શરૂ કરી છે, ત્યારે રાજકીય મુદ્દે હવે પોતે સક્રિય છે અને પક્ષની કામગીરી કરવા પણ સ્વસ્થ હોવાનો દાવો તેમણે કર્યો છે. હેમંત ગોલાણી, VTV, ગાંધીનગર.